भरूच जिल्लाना जंबूसर आमोद अने वाघरा तालुकामां चालू वर्षे छेल्ला केटलाक समयथी ऊभा पाकना पानमां तेमज वृक्षोमां विकૃતિ આવતા ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો છે। ચાલુ વર્ષે વરસાદ પણ જરૂરિયાત મુજબ ન પડતા તેની સામે મહામહેનતે ઊભા થયેલા પાકમાં વિકૃતિ આવતા ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે। ત્યારે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી। જંબુસરના ટંકારી, કાવા, લીમજ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં મોટી સંખ્યામાં ઊભા પાકને નુકસાની વેઠવી પડી છે। ત્યારે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જંબુસર અને આમોદ તાલુકામાં થયેલા ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। જંબુસર અને આમોદના ખેડૂત આગેવાનોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વર્ષોથી ખેતી કરતા આવેલો છે અને આ સાલ પણ ખેતી કરેલી છે। ખેતીમાં શંકર કપાસે વાવેલો છે અને બીટી દેશી કપાસે વાવેલો છે। હવે શંકર કપાસની અંદર વાવ્યા પછીના 20-25 દિવસની અંદર ખબર નહીં કે કેવી રીતે એકદમ પાન પાતળા અને કોકરા મરચી જેવા થઈ ગયા। એની પાછળ દવા મારી, ખાતર નાખ્યું, ટ્રેક્ટરો ફેરવ્યા, તોય કોઈ સુધારો આવ્યો ના। દેશી કપાસ તો દેશી કપાસમાં જેમ જેમ વૃદ્ધિ થઈ મોટો થયો એમાં એ પોઝિશન આવી, વરસાદ પડતો નહીં, ફરી બિયારણ વાવવું છે વવાતું નહીં। હવે એ બિયારણ કંઈથી લાવવું કે પછી આને કપાસને સુધારો કેવી રીતે કરવો, માવજતનું કંઈ તે સમજ પડતી નહીં। હવે આ કંઈથી પ્રદૂષણનું છે કે પછી હું છે તે અમને તો કંઈ સમજ પડતી છે નહીં। અને પછી હવે પાછળનું વાવેતર શું કરવું, વરસાદ પડતો નથી, ખેડૂત કને આર્થિક રીતે કંઈ છે નથી, તો સરકાર તરફથી જો કંઈ લાભ કે બિયારણ કે કંઈક આપવામાં આવે અથવા કંઈ સહાય કરે અને ખેડૂતોને કંઈ એકદમ નિયમે પોણી તો છે જ નથી। દર વર્ષે ખાલી રિપેરિંગનો પોનો કરે કે રિપેરિંગ કરીશું થતી નહીં, પોણી નથી આવતું નહીં। ખેડૂત આમ તો ઉનાળો જો પણ અત્યારે તે સાંભળ્યું છે લોકો પાસેથી, ઉંમર લાયક માણસો પાસેથી, આવો રોગ જિંદગીમાં કદી આવ્યો નથી। મારું માનવું છે કે આ રોગનું કારણ કંપનીઓનું પ્રદૂષણ હોઈ શકે, બાકી આવો રોગ અત્યાર સુધી આવ્યો નથી। ખેડૂતો ચિંતામાં છે કે હવે શું કરીશું, નથી બિયારણ, નથી નીરમાં પાણી, નથી વરસાદ, ખેડૂત જાય તો જાય ગઈ, અત્યારે એ પ્રશ્ન ખેડૂતને સતાવી રહ્યો છે। અમારી રજૂઆત સરકારને એવી કે ખેડૂતોને સહાયભૂત થાય, ખેડૂતને ફરી ભેટો કરવાનો પ્રયત્ન કરે, એ મારી સરકારને નમ્ર અરજ છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વાઘરા, જંબુસર અને આમોદ ગામમાં ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી કપાસ તેમજ અન્ય પાકો અને વૃક્ષોના પાનમાં આવતી વિકૃતિનો સામનો કરવા સાથે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે। જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ નિષ્ણાંતો દ્વારા અગાઉ 2015-16 પણ પાનમાં 2,4-D નામના રાસાયણિક વિકૃતિ આવી હોવાનું ગઠિત કમિટીએ તારણ કાઢ્યું હતું। તેમ છતાંય હજુ સુધી કસૂરવાર કંપની સામે ઉચિત પગલાં નહીં લેવાતા ચાલુ વર્ષે પણ પાકોમાં વિકૃતિ દેખાતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થવા પામ્યો છે। જંબુસર અને આમોદ તાલુકાના ખેડૂતો કેટલા દિવસથી મૂંઝવણમાં પોતાની ખેતી નિષ્ફળ જે વિધિ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતો આગેવાનો એમનું કહેવું છે કે ઉદ્યોગો દ્વારા આ જૈવિક રાસાયણિક હવામાન પ્રદૂષણથી આ ખેતી બગડેલ છે, કે વર્ષોથી આવું થતું નહીં, હમણાં જે હવામાન આવી રહ્યું છે એના ત્યાં ખેતી બગડેલ છે એવું એમનું અનુમાન છે। જો આવા ઉદ્યોગો દ્વારા જો આ રાસાયણિક છૂટતા હોય તો આવનાર દિવસે મનુષ્ય જાત માટે પણ બહુ ઘાતક છે, હાર્ટના પણ પ્રોબ્લેમો થઈ શકે। જો આવી કંપનીઓ બહાર આવે તો તાકીદે એમને બંધ કરવી જરૂર છે, જે નિયમો અનુસાર એમને આઈપીએ મંજૂરી, તો પણ એમની સામે જેપીસી દ્વારા એમના જે સેમ્પલ લેવા જોઈએ। 15 અત્યારે જે ખેડૂતોનો અપ્રોચ છે ભરૂચ જિલ્લાની અંદર, 15-15 દિવસે જીપીસીના ખેતી અધિકારીઓ દ્વારા એના સેમ્પલ લેવા જોઈએ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।